માણાવદરમાં દર્શન ચશ્મા ગ્રુપ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં કોરોના જેવી મહામારીને નાથવા પ્રથમ સ્વચ્છતા તરફ લક્ષ્ય આપવું જરૂરી છે. પ્રદૂષણને કારણે પણ કોરોના વાયરસ પ્રસરી શકે છે. જો લોકો પોતે ગંદકી કરે તો આ રોગ વકરવાની સંભાવના અનેક ગણી વધી જાય તેમ છે. આવા કપરા કાળમાં સ્વચ્છતા તરફ લોકોને જાગૃત કરવા એના દર્શન ચશ્મા ગ્રુપ દ્વારા એક સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભીડભાડ વાળા વિસ્તારો જેવા કે જ્યાં લોકોને વધારે અવર જવર હોય છે તેવા બસ સ્ટેશનમાં આ ગ્રુપ દ્વારા બસ સ્ટેશનને સ્વચ્છ રાખવાનો સંદેશો આપતા બેનરો લગાવવામાં આવ્યા છે તથા બસ સ્ટેશનની અંદરની દિવાલોમાં ઉપર સ્વચ્છતા સંબંધી સૂત્રોના બેનરો દર્શન ચશ્મા ગ્રુપના ક્વીનર બિપિન પટેલ દ્વારા પોતાના સ્વખર્ચે લગાડવામાં આવ્યા છે. દર્શન ચશ્મા ગ્રુપના આવા ઉમદા કાર્યથી લોકોમાં પણ જાગૃતિનો સંચાર થાય તેવું લોકોને સ્વચ્છતા તરફ વળ્યા છે. હું દર્શન ચશ્મા ગ્રુપના ફાઉન્ડર અને એમડી તરીકે બિપિન પટેલ. હાલ જે કોરોના મહામારી ચાલી રહી છે એના ભાગરૂપે અમારો એક સેવાકીય કાર્યક્રમ આજે અમે પૂરો પૂર્ણ કરેલો અને એની અંદર માણાવદર બસ સ્ટેન્ડની અંદર સ્વચ્છતા અભિયાનના બેનરો કે જે અમે મારેલા અને પબ્લિકને જાગૃતતા લઈ આવવાનો અમારો એક બહોળો પ્રયાસ છે કે જે ગંદકીના બોર્ડ આપણે મારીએ કે ભાઈ સ્વચ્છ રાખો, ચોખ્ખું રાખો, જેને કારણે ગંદકી ન ફેલાય તો કોરોના મહામારી પણ આપણે આગી રહેશે, દૂર રહેશે એવો પ્રયાસ અમે લઈ આવવાનો પ્રયાસ કરીએ છીએ. અને માણાવદરની અંદર અમે આજુબાજુના વિસ્તારની અંદર અમે અસંખ્ય સેવાકીય કાર્યક્રમો આ વર્ષે અમારો એક મંદ બુદ્ધિના બાળકોની સ્કૂલની અંદર અમે જે અને એક પ્રોગ્રામ 18 વર્ષ પૂરા થતા ત્યારે કરેલો હતો. હમણાં પીએસઆઈ સાહેબ અને શ્રી સ્વામીજીના હસ્તે માણાવદર સિનેમા ચોકની અંદર અમે માસ્ક વિતરણનો પણ કાર્યક્રમ કરેલો હતો કે જે લોકો માસ્ક પહેરે તો કોરોના મહામારી ન નડે અને એની અંદર રોગ થતા અટકે